नमस्कार, हूं मिथुन। आप जोई रहा छो वीटीवी न्यूज। सौ प्रथम बात करिए राजकोट की, तो राजकोट धोराजी में भारे वरसाद ने लेने पानी भराया। शाक मार्केट चौक, चकला चौक, बस स्टेण्ड रोड विस्तार में पानी भराया। मंडलिकपुर, तोरणिया, सुपेड़ी, झाजमेरा में वरसाद वरसो। मोटी मारण, पाटणवाव जेवा अनेक गामों में वरसाद थयो छे। उपरवास में वरसाद ने लईने शकुरा नदी में पानी की आवक थई छे। शकुरा नदी में जलस्तर वधता पंचनाथ महादेव मंदिर नो मार्ग बंद थयो छे। राजकोटना उपलेटा सहित ग्राम्य पंथक में सवारथी धोधमार वरसाद वरसी रह्यो छे। भारे वरसाद ने लईने वेणु बे डेमना बे दरवाजा खोलवामां आव्या। यादव रोड, भादर चौक, झिकरिया चौक राजमार्ग पर पानी भराया छे। भारे वरसाद ने लईने खेतरो में पानी भराई गया। मगफळी, कपास, सोयाबीन पाक ने नुकसान जवानी भीति सेवाई रही छे। चोटीला पंथक में सवारथी धोधमार वरसाद छे। पीपळिया, चिरोडा गामे धुआंधार वरसाद वरसी रह्यो छे। जिंजुड़ा, मोलडी सहित गामों में पण वरसाद थयो। थोड़ाक ज कलाकों में पीपळिया गामनी नदी बे कांठे वहती थई। जोखमी रीते नदी पार करवा ग्रामजनों मजबूर बन्या छे। तो सुरेन्द्रनगर वढ़वाण में वरसादी पानी भराया। गोगरी पार्क विस्तार में पानी भरावा की स्थिति। पालिका की कामगिरी ने लईने स्थानिको में रोष छे। त्रण दिवस से सोसायटी में पानी भराया आक्षेप थई रह्यो छे। त्रण दिवस से सोसायटी ना लोको त्राहिमाम पुकारी रह्या छे। જ્યાં સુરેન્દ્રનગરના પ્રખ્યાત એડવોકેટ રહે છે, ડોક્ટરો રહે છે, ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકારો રહે છે, સારા સારા ઉદ્યોગપતિઓ આ સોસાયટીમાં રહે છે। જો આ સોસાયટી લક્ષ્મીનગર સોસાયટીની આ હાલત હોય તો અન્ય વિસ્તારની હાલત શું હશે। આજે જે અહીંયા ચોમાસામાં જે પરિસ્થિતિનું નિર્માણ છેલ્લા 10-15 વર્ષથી થાય છે, એ દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીની નગરપાલિકા દ્વારા વાતો કરવામાં આવે છે, પણ નગરપાલિકા દ્વારા જે વાતો અને વચનો આપવામાં આવ્યા હતા એના ધજાગરા ઉડતા આજે અહીંના વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અમે નગરપાલિકાને અવારનવાર રજૂઆતો કરી છે, અવારનવાર લેખિતમાં પણ આપ્યું છે। નગરપાલિકા તરફથી એક જ જવાબ આપવામાં આવે છે કે ગટરનું લેવલ કરવામાં આવ્યું નથી। હવે જે તે સમયે જે નગરપાલિકાના પ્રમુખ હશે અથવા તો ચીફ ઓફિસર હશે જેનાથી આ ગટરોનું લેવલ નથી થયું, તો એનો ભોગ શા માટે નગરજનો બને, શા માટે અહીં સ્થાનિક એનો ભોગ બને। માત્ર એક જ જવાબ નગરપાલિકાના પ્રમુખ દ્વારા મળે છે કે ત્યાં ગટરોનું લેવલ નથી એટલે શક્ય નથી આ પાણીનો નિકાલ કરવો। અહીંયા જ્યાં ગટરના ઢાંકણા ખોલીએ છીએ ત્યાં ગટરના ઢાંકણા ખોલતાની સાથે પાણી ઉભરાઈને બહાર આવે છે। આજે દરેક સોસાયટીમાં દરેક વ્યક્તિના ઘરે સવારથી લઈને લેડીઝને સાંજ સુધી એક જ કામ કરવાનું કે અળસિયા ઘરમાં આવે, ડેટકા આવે તો એને કાઢવાનું, એક જ કામ માત્ર કરવાનું આખા ચોમાસા દરમિયાન। અમે સ્કૂલે જઈ નથી શકતા, અમે બહાર રમી પણ નથી શકતા, કારણ કે પાણી ઘરે રહેવું પડે છે, અને મોબાઈલ નથી, અમે ક્યાં સુધી સ્કૂલે નહીં જવું પડે, અને ટ્યુશન કે એવું કઈ જઈ જ નથી શકતા, પોતે તો જઈ શકતા નથી, અને પેરેન્ટ્સ બી મૂકવા આવી શકતા એવી એટલી પોઝિશન નથી કે એ લોકો બી અમને મૂકી જાય, અને બે ડોગ ના બચ્ચા મરી ગયા વીજકરણ થી, બે ડોગ મરી ગયા છે વીજકરણ થી। નગર સોસાયટી છે અને અહીંયા પાણીનો પ્રોબ્લેમ કાયમ રહે છે, આનું સોલ્યુશન આવતું નથી। અહીંયા બધા સારા સારા ઘરના લોકો રહે છે, પણ આ પ્રોબ્લેમ આ કાયમનો છે। જો અમારા અહીંયા સારા સારા લોકોના ઘર પાસે આવો પ્રોબ્લેમ હોય તો બીજાની શું દશા હશે? આનું કંઈક સોલ્યુશન લાવો, નગરપાલિકા વાળાએ કંઈક કરવું જોઈએ। અહીંયા સભ્ય ચૂંટણા એને જાણ કરેલી છે, એ લોકો બી અહીંથી નીકળે છે ઘણી વાર, પણ જોઈને જતા રહે છે।